ब्रह्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळता बधा भक्तों ने खूब भावती जय श्री स्वामीनारायण। આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે પીવડા મહારાજના પવિત્ર સાનિધ્યમાં આવો હરિચરિત્રામૃત સાગરની આ દિવ્ય કથામાં આપણે પ્રવેશ કરીએ। પૂર 8મું, તરંગ 22મું। વહેલાલના જે સંઘભાઈ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે, પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું। શ્રીહરિ કુકર જોરી કે અમી નહીં મહાજોવું, વિલાલપુર કે કહત ભયે જે સંઘ ભાઈ નામ અહીં સોવું। શ્રી હરિ કુકર જોરી કે અમી નહીં મહાજોવું, વિલાલપુર કે કહત ભયે જે સંગ ભાઈ નામ અહીં સોવું। વહેલાલ ગામના અમીન પાટીદાર જે સંગભાઈ ઘણા સારા હરિભક્ત હતા, તે શ્રીહરિની પાસે આવ્યા, બંને હાથ જોડીને બોલ્યા। ચાલુ કથા પ્રસંગ આપ સર્વે જાણો છો। જીવા ખાચરની પ્રાર્થના હતી, ભગવાન શ્રીહરિએ મંદ હાસ્ય કરીને જવાબ આપ્યો। મહારાજને એમ થયું, અમારો આ સંદેશ આત્માના કલ્યાણને કરનારો છે। સત્સંગ કરનારા ઘણા હોય છે, સંતોની સાથે રહેનારા ઘણા હોય છે, ભગવાનની ભક્તિ કરનારા ઘણા હોય છે, પરંતુ તેમાં પણ ઘણો ફેર છે। કયો ફરક છે? કોઈ સ્વાર્થે કરીને કરે છે, કોઈ ઈર્ષ્યાએ કરીને કરે છે, કોઈ અહંકારે કરીને કરે છે, કોઈ સ્વભાવને પોષવા માટે કરે છે। આત્માના કલ્યાણને અર્થે જ્યારે સત્સંગ થાય, ત્યારે એ સત્સંગ થોડો છે તો પણ ભગવાન સુધી પહોંચાડનારો છે। પૂજ્યપાદ ગુરુજી એટલી સુંદર મજાની શિક્ષાપત્રી ભાષ્યની કથા કરે છે। ગઈકાલની રાતની કથામાં શિક્ષાપત્રીનો શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માની બ્રહ્મરૂપ બની અને પરબ્રહ્મની ભક્તિ કરવી। શ્રીજી મહારાજે સ્વહસ્તે પત્રો લખ્યા છે, ગઈકાલનો પત્ર પણ આપણે વાંચ્યો સાગરમાં। મહારાજના હસ્તલિખિત પત્રોમાં જે વધારેમાં વધારે એક વાર્તા આવે છે એ છે, હમારા યહ જો અવતાર હૈ વહ જીવો કો બ્રહ્મરૂપ કરને કે વાસ્તે હૈ। ગઈકાલે પણ મહારાજે વાત કરી, મહારાજ એમ કહે છે, અમારું આ સત્સંગમાં વિચરણ
એ જીવને બ્રહ્મરૂપ કરવા માટે છે. ગઈકાલની કથામાં અદ્ભુત વાત આવી, જ્યાં સુધી દેહ ભાવ પડ્યો છે ત્યાં સુધી હજી સત્સંગ જેવો જોઈએ એવો ચડ્યો જ નથી. સત્ય એવા પરમાત્મા, સત્ય એવો આત્મા, એનો સંગ. અંત્યનું વચનામૃત 39મું, વિસલ્ય કરણીનું વચનામૃત કહેવાય છે. મહારાજે એમાં સત્સંગની વ્યાખ્યા કરી, સત્સંગની પરિભાષા કરી. એવો સત્સંગ ચડાવવો હોય ને તો એના માટે આ વાત આપણે યાદ રાખીએ. અદ્ભુત વાત હવે શરૂ થાય છે. સાગરના એક એક સોપાન જાણે કે આપણા માટે અક્ષરધામમાં ચડવા માટેના એક એક પગથિયા હોય. મહારાજનો એક કૃપાપત્ર આપણે વાંચ્યો, એનો સાર એ છે. પૂજ્યપાદ ગુરુજીએ ગઈકાલે કથામાં પણ સરસ વાત કરી હતી, બ્રહ્મ બની અને પરબ્રહ્મની ઉપાસના કરવી, ભક્તિ કરવી, આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અક્ષરધામમાંથી મહારાજ જે સિદ્ધાંત લાવ્યા છે, જે કાર્ય કરવા માટે અક્ષરધામમાંથી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે, એ પાયાનું કાર્ય આ છે. કયું? જીવને બ્રહ્મરૂપ કરવો છે. બ્રહ્મરૂપ કરવો એટલે દેહભાવને ટાળવો છે. સાગરની આ વાત વારંવાર યાદ રાખવા જેવી છે. સત્સંગનું પહેલું ફળ છે દાસભાવ પ્રગટ થાય. પોતાના દોષ દેખાય ત્યારે દાસભાવ આવે, દાસભાવ આવે ત્યારે સામેનો મહિમા જાગે, મહિમા જાગે ત્યારે દિવ્ય ભાવ પ્રગટે, અને દિવ્ય ભાવ પ્રગટે ત્યાર પછી દેહભાવ ટળે છે. સત્સંગના ત્રણ ફળ સાગરમાં મહારાજે કહ્યા. પહેલું ફળ દાસભાવ પ્રગટ થાય તો સમજવું સત્સંગનું ફળ મળ્યું. સંતોમાં ભક્તોમાં દિવ્ય ભાવ પ્રગટ થાય તો સમજવું સત્સંગનું ફળ મળ્યું. અને આ બે ભાવ પ્રગટ થાય ત્યાર પછી દેહભાવ એ નાશ પામે છે. એ દેહભાવ નષ્ટ થયો એનું જ નામ બ્રહ્મરૂપ થયો, અને બ્રહ્મરૂપ થાય એને ભગવાનની ભક્તિનો અધિકાર છે. વચનામૃત લોયાનું 7મું, મહારાજ એમ કહે છે, બ્રહ્મરૂપ થાય છે એને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે. હી ઇઝ ઓનલી ક્વાલિફાઈડ. અંગ્રેજીમાં શબ્દ છે ને ક્વાલિફિકેશન, અંગ્રેજીનો શબ્દ છે ને એલિજિબલ. ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર કોને છે? બ્રહ્મરૂપ બને છે તેને છે. આપણે બ્રહ્મમાં ભક્તિ કરીએ છીએ. કેમાં કરીએ છીએ? બ્રહ્મમાં રહીને ભક્તિ કરીએ છીએ. બ્રહ્મ બનીને ભક્તિ કરીએ ને તે કેવી ભક્તિ હોય એના આજે ઉત્તમ ઉદાહરણો આવે છે. મહારાજે પત્ર લખ્યો છે, દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. એમાં એક હરિભક્ત વહેલાલ ગામના જેસંગભાઈ છે, મહારાજની પાસે આવ્યા. બંને હાથ જોડી, શ્રી હરિ કુકર જોરી કે અમી નહીં મહા જોવું, વિલાલપુર કે કહત ભયે જેસંગભાઈ ના મહી સોવું. બંને હાથ જોડી વહેલાલ ગામના જેસંગભાઈ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે. હે હરિ, અમે આપના દાસ છીએ, રાત દિવસ આપને ચાહીએ છીએ. આપ અમારે ગામ પધારો, અમને આપના સિવાય બીજું કાંઈ ગમતું નથી. અમને આપના ઉપર અપાર હેત છે, પણ આપની આગળ અમારું કંઈ જોર ચાલે નહીં. અને પ્રભુ, આપ તો અમારા ભક્તોના પ્રાણ આધાર છો, એટલે મેં દાસ ભાવે વિનંતી કરીએ છીએ. હે શ્રીહરિ, વર્ષમાં એકવાર અમારે ઘેર વહેલાલ પધારો, આપ દયાનિધિ છો. તો અમને દીન ભક્ત જાણીને અમારા ઉપર દયા કરો. જેસંગભાઈએ આનંદથી ગદગદ થઈને શ્રીહરિના ચરણોમાં પોતાની પાઘ ઉતારીને મૂકી અને આવી રીતે વિનંતી કરી, ત્યારે ભાઈ રામદાસ સ્વામી ત્યાં પધાર્યા. ભાઈ રામદાસ સ્વામી પણ શ્રીહરિની આગળ હાથ જોડીને બોલ્યા, મહારાજ, મારી પણ એવી જ વિનંતી છે કે આપ વહેલાલ પધારો.
સ્વામી પધાર્યા, કેવી સરસ આ વાત છે. આગળ ઘણી બધી કથાઓ આવી. મહારાજને કોઈ ગામમાં વિચરણ કરવા જવું છે કે નથી જવું એનો નિર્ણય મહારાજ રામદાસ સ્વામીને પૂછતા, અને ભાઈરામદાસ સ્વામી જેવી રીતે કહે એવી રીતે શ્રીજી મહારાજ કરતા. ઘણી બધી કથાઓ આવી. કોઈક જગ્યાએ મહારાજને જવાની ઈચ્છા હોય, સ્વામીએ કહ્યું કે મહારાજ હમણાં એક ગામ ઘણું દૂર છે અને આ બધા ભક્તો નજીકથી જ આવ્યા છે, તો પહેલાં ત્યાં જઈએ, એમને વિશેષ લાભ આપીએ. શ્રીજી મહારાજે સ્વામીના કહેવા પ્રમાણે ઘણીવાર પોતાના માર્ગ રૂટ ચેન્જ કર્યા છે. પોતે ભગવાન છે, એમની આ લીલા છે. પણ તેમ છતાં આ પહેલો પ્રસંગ એવો છે કે શ્રીજી મહારાજે સ્વામીને પૂછ્યું નથી, સ્વામીએ સામે ચાલીને કહ્યું છે. લૌકિક ભાષામાં એક શબ્દ છે સિફારિશ, ખબર છે ને? સરળ ભાષામાં તમે સમજી શકો એટલે ભલામણ. સંત છે ને એ માં છે. માનો એક સ્વભાવ છે વાત્સલ્ય ભાવ. વાત્સલ્ય ભાવમાં આવેલી માં હંમેશા દીકરાનું જતન કરે છે, એમ સાચા સંત એ સાચા ભક્તનું જતન કરે છે. પૂજ્યપાદ ગુરુજીએ કલ્યાણ કણિકામાં એક સરસ વાત કરી છે કે મચ્છર જો ગરુડની પાંખમાં બેસી જાય ને તો પુરુષાર્થ વિના અક્ષરધામ સુધી પહોંચી જાય. મચ્છર ગરુડની પાંખમાં બેસી જાય, ક્યાં ભગવાનનું ધામ? મચ્છર ગમે એટલું જોર મારે તો વૈકુંઠ સુધી પહોંચે, પણ ગરુડની પાંખમાં બેસી જાય ને તો પુરુષાર્થ વિના વૈકુંઠ સુધી પહોંચી શકે. એમ જીવ પોતાના પુરુષાર્થના બળે, સાધના બળે, બુદ્ધિના બળે ભગવાન સુધી પહોંચે શક્ય નથી કોઈક એવા મોટા પુરુષ. વચનામૃત વડતાલનું 10મું મહારાજે એમ કહ્યું, ભગવાન મળે અથવા ભગવાનના મળેલા સંત મળે તો કલ્યાણ થાય. કેવા સંત? ભગવાનને મળેલા હોય. કેવા સંત? ભગવાન સુધી પહોંચેલા હોય. કેવા સંત? એ શીલ સંતોષને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે એવા સંત સહુના સગારે, પર ઉપકારી પૂરા છે. નિષ્કુળાનંદ સ્વામીએ સાચા સંતના જે લક્ષણો કહ્યા, આવા સાચા સંત જો મળી જાય ને તો પુરુષાર્થ વિના એટલે કે ઓછામાં ઓછા સાધન, ઓછામાં ઓછી બુદ્ધિ, ઓછામાં ઓછી મહેનત, તેમ છતાંય સંતને પકડી રાખે ને, સંત જેમ કહે એમ કરે ને, ભગવાન સુધી પહોંચી જાય. અરે એટલે તો ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું, ભગવાનના ભક્ત કરતાં પણ સંતનો ભક્ત, સાધુનો ભક્ત એ અધિક છે. કારણ કે સ્વામીએ જવાબ આપ્યો છે, એમને વાત નથી કરી. કારણ કે ભગવાનની સાથે રહેતા હોય, ભગવાનને વિશે ભાવ હોય, સાધુનો સમાગમ કર્યો ન હોય, એ જ્યારે ભગવાનનું મનુષ્ય ચરિત્ર જુએ છે ને ત્યારે નિશ્ચય તૂટી જાય છે. પણ સાધુની સાથે બેઠક હોય, સંતનો સમાગમ કર્યો હોય અને ભગવાનનો નિશ્ચય થયો હોય, એ ગમે એવા મનુષ્ય ચરિત્રને નિહાળે ને, છતાંનો નિશ્ચય ક્યારેય ડગતો નથી. એટલા માટે ભગવાનના ભક્ત કરતાં પણ સંતનો ભક્ત છે, સાધુના સમાગમથી જેને ભક્તિનો રંગ ચડ્યો છે તે અધિક છે. રામદાસ સ્વામીએ સામે ચાલીને ભલામણ કરી. શું ભલામણ કરે છે? મહારાજ આપ વહેલા જાઓ એવી મારી વિનંતી છે. અભય કો ઘર હરે જન હે જૈસે, જે સંગ ભાઈ કો ઘર સબ તૈસે. અભય કો ઘર હે હરિ જન જૈસે, જે સંગ ભાઈ કો ઘર સબ તૈસે. તુમસે અધિક ન રખે કો બાતા, તુમસે અધિક ન રખે કો બાતા, તુમ માલિક મિમાન રહે રહાતા,
तुम मालिक मिमान ए रहाता। महाराज आ जयसंग भाई अने एमनो परिवार एक केवा हरिभक्त छे। गढ़पुरमां दरबार एभल खाचरनुं घर जेवो हरिभक्त छे ने तेवुं ज आ जयसंग भाईनुं आखुं घर पण हरिभक्त छे। उपमा कोनी आपी? एभल खाचरनी। एभल खाचर एटले कोण? दादा खाचरना पिताजी, એટલે કે દાદા ખાચરનો પરિવાર જ થયો ને। મહારાજ આવા મોટા ભક્ત છે। એભલ ખાચરનો પરિવાર કેવો હતો? સ્વામી વાત કરે છે, જેમ એભલ ખાચરનો પરિવાર તુમસે અધિકન રખે કો બાતા, તેઓ આપનાથી કોઈ બાબતને અધિક માનતા નથી। અરે તેઓ તો આપને જ માલિક માને છે અને પોતે તો ઘરમાં મહેમાનની જેમ રહે છે। એવી રીતે આ જયસંગભાઈનો આખો પરિવાર પણ તમારાથી અધિક કોઈ વાત જાણતા નથી અને પોતાના ઘરમાં પોતે મહેમાન બનીને રહે છે, માલિક તો મહારાજ આપ છો, આવી સમજણવાળા છે। હવે આવી સમજણવાળા કેટલા નીકળે? કાલે મહારાજે વાત કરી હતી ને, બોલે ખરા કે મહારાજ બધું ભગવાનનું છે, બધું ઈશ્વરનું જ આપેલું છે, અમારું કશું નથી। પણ જો ભગવાન પ્રગટ થાય ને એક વસ્તુ માગે તો? જયસંગભાઈ એવી તમારામાં વૃત્તિ રાખે છે। ઉત્તમ હરિભક્ત કેવા હોય, એના બધા લક્ષણો, એના જીવનો, એના પ્રસંગો ભૈરમદાસ સ્વામી મહારાજને કહે છે। મહારાજ આવા હરિભક્ત હોય ને ત્યાં સામે ચાલીને તમારે જવું જોઈએ। ઘણા ખરી ભક્તો આગ્રહ કરીને મહારાજને સંતોને પોતાને ઘેર લઈ જાય તો પણ રાજીપો ન મળે। જ્યારે ઘણા ખરી ભક્તો એવા હોય મહારાજ કે મોટા પુરુષ સામે ચાલીને એને ઘેર પધારે છે, એવા હરિભક્તના લક્ષણ કેવા હોય એ વાત આવે છે। જયસંગભાઈ એવી તમારામાં વૃત્તિ રાખે છે કે જેનાથી તે મન કર્મ વચને આપના થઈને જ રહે છે। જેતલપુર ને ગામડી ગામમાં જેવા હરિભક્તો છે, વડનગર વિસનગરમાં જેવા હરિભક્તો છે, કરજીસણ અને ડાંગરવામાં જેવા હરિભક્તો છે, મહારાજ આ બધા ગામોમાં વિચરણ કરીને આવ્યા છે। એ બધા હરિભક્તોના અનેક પ્રસંગો આપણે હમણાં ઘણા સમયથી શ્રવણ કરતા હતા સાગરમાં। એટલે રામદાસ સ્વામી મહારાજને કહે છે, મહારાજ આપણે આ બધા ગામોમાં ગયા ને જેવા ઉત્તમ સારામાં સારા ભગવદી ભક્તો જોયા છે ને એવા જ આજે સંગભાઈ છે। અને મોટેરા અને વહેલાલના હરિભક્તો પણ આપના વેચાણ થઈને રહેવાનો દ્રઢાવ કરીને રહ્યા છે। લો આ બધા હરિભક્તો જેવા છે એવા જ આ વહેલાલ ગામના હરિભક્તો પણ તમારા વેચાણ થઈને રહેવામાં માગે છે, દાસના દાસ થઈને રહેનારા છે। આ એક એક હરિભક્તોના ચરિત્ર આપણે શ્રવણ કરવા જઈએ ને તો એક એક કલાક ઓછો પડે, પરંતુ આપણે જાણીએ છીએ, પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી છે ભક્તરાજ દાદા ખાચરની, ઉંમર નાની છે, પિતા એભલ બાપુ ધામમાં જાય, હજી બાપુજીની 12મું આવ્યું નથી અને મહારાજે અગ્નિ કસોટી કરી। મહારાજે કહ્યું કે અમારે તો આ દરબારગઢમાં અમારા ત્યાગી સાધુને રાખવા છે, એક જ મ્યાનમાં બે તલવાર ન રહે, તમે સંસારી ભાઈઓ બહેનો જ્યાં રહેતા હોય ત્યાં મારા સંતો રહે અમને યોગ્ય નથી લાગતું। દાદા ખાચર, એના ચાર મોટા બહેનો, આખો પરિવાર ભગવાન શ્રીના એક વચને બધું ભગવાનને અર્પણ કરી નીકળી જાય। મહારાજ ફરી બોલાવે, મહારાજે કહ્યું આ કાગળ ઉપર નહીં, ત્રાંબાના પતરા ઉપર લખી આપો, કાગળ તો ખોવાઈ જાય, ફાટી જાય। આ કથા આજે બોલવી કે સાંભળવી જુદી વસ્તુ છે, પણ આવું સમર્પણ કરવું ને, એટલે તો વચનામૃતના પાને પાને દાદા ખાચર દાદા ખાચર દાદા ખાચર લખાયા, એટલે તો ભગવાન સ્વામિનારાયણ અને સંતોની જીભ સુકાતી નહોતી દાદા ખાચરનું નામ લેતા। અને આજે પણ આ લોયાધામ પરિવારમાં આપણે કેમ યાદ ન કરીએ એવા હરિભક્તો છે કે જેણે સર્વસ્વ, થોડું નહીં પણ
સર્વસ્વ ભગવાનને અર્થે અર્પણ કરી દીધું છે. અઘરું છે હા, શ્રીજી મહારાજની સાથે રહેનારા બધા કંઈ મહારાજને નથી સમજી શક્યા. કોઈક દાદા ખાચર થયા છે, કોઈક જ સુરા ખાચર થયા છે. લોયાધામની લીલામાં ભક્તરા સુરા ખાચરનું સમર્પણ આપણે સાંભળ્યું છે. મહારાજની ઈચ્છા હતી સંતોને રાખવાની, અને લોયા ગામ, લોયાનો પોતાનો દરબાર ગઢ, આ બધું ભગવાન શ્રીહરિને સામે ચાલીને અર્પણ કરી દેવું, આ કંઈ નાનું સમર્પણ નથી. પટારો ચોરાઈ જાય, પાછો મળે, આખી જિંદગીની કમાણી જે પટારામાં ભરી છે, સોનું ચાંદી ઝવેરાત રૂપિયા બધું જ, એ સોએ 100% ભગવાન શ્રીહરિને અર્થે વાપરી નાખવું, અર્પણ કરી દેવું, આ નાની સમજણ નથી. એવા ભક્તરાજ આજે 200-200 વર્ષ પછી પણ એની કથાઓ, એની ગાથાઓ ગવાય છે. આ બધા ભક્તો એવા છે. આપણા લોયાધામ પરિવારમાં પૂજ્યપાદ ગુરુજી વાત કરી હતી ને, આજે પણ એવા હરિભક્તો છે. દાદા ખાચરની આપણને ઝાંખી કરાવે, જીવબા લાડુબાની આપણને ઝાંખી કરાવે. વાલા ભક્તો, આપણે આપણું જીવન એવું કરીએ, મહારાજને મોટા પુરુષ રાજી થાય, આ જ કરવા જેવું છે. રડવા જેવો રાજીપો છે, એટલી મોટી પ્રાપ્તિ છે રાજીપામાં. એમાં પણ ભગવાન અને ભગવાન જેવા એકાંતિક મોટા પુરુષ, એના હૃદયમાંથી એકવાર જ્યારે રાજીપો નીકળી ગયો ને, ત્યારે કરોડ જન્મની કસર આજ ટળી જાય. આજ કરોડ જન્મની કસર આજ ટળી જાય, જીવને બ્રહ્મરૂપ કરી મૂકે. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, જો સંત કહે એમ કરે તો. આ બધા ભક્તો એવા છે. એવી જ રીતે ડભાણ, નડિયાદ અને ઉમરેઠના હરિભક્તો પણ તેવા જ પાક્કા દ્રઢ સત્સંગી છે. વડતાલ, બોચાસણ, બામણગામ અને કલાલીમાં અમીનોનો સત્સંગ ઘણો સારો છે. સરસવણી અને ઇટોલામાં પણ પાક્કા અને સુરવીર હરિભક્તો છે. દિલીપભાઈ જો ક્યાંથી શરૂ થયું, ડાંગરવા કરજેસણથી છેક ઇટોલા એટલે કંડારી સુધી પહોંચી ગયા. એકે એક ગામના નામ સંતો કેવા યાદ રાખે છે. તેવા જ હરિભક્તો નાથ ભક્ત આદિ વડોદરામાં છે, અને દોરા ગામમાં કાશીરામભાઈ એ પણ સારા સત્સંગી છે. સુરતમાં શેઠ ભાઈચંદભાઈ વણિક હરિભક્ત છે. તેમની સાથે હેતવાળા જે સુરતના બીજા હરિભક્તો છે, તે પણ ભાઈચંદભાઈ જેવા ટેકવાળા છે. અરે મોરજમાં ગોકુળ ગઢવી અને બુધેજમાં હઠીભાઈ સારા હરિભક્ત છે. ગુડેલ ગામમાં ઘણા સુરવીર ક્ષત્રિય કુળના યશસ્વી જીભાઈ નામે બળિયા હરિભક્ત છે. ઊંટવાડામાં જોઈતાપગી અને પીપળીમાં દરબાર દાદાભાઈ ક્ષત્રિય હરિભક્ત શ્રેષ્ઠ અને અજોડ છે. કમિયાળામાં સિંહાવણાર અને દરબાર દેહાભાઈ અપાર પ્રેમી ભક્ત ગઢવી ખેમરાજ તથા આવરદાસ અને વળી ઓધવજી નામે એક વણિક, એ બધા મહાન પ્રેમી ભક્તો રહે છે. આ બધા ભક્તોની નાની મોટી કથાઓ આપણે પૂર્વ કથામાં શ્રવણ કરી છે, એટલે વારંવાર અહીંયા આપણે રિપીટ નથી કરતા. ફરીવાર યાદ કરીએ, ગઈકાલની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. સાગરમાં વાત આવી હતી જીવનું કલ્યાણ ભગવાનના ચરિત્રોમાં છે, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક ભગવાનના ચરિત્રમાં છે, અને સાચી શાંતિ ભગવાનના ચરિત્રોમાં છે. સંસાર સાગરમતિ દુસ્તર મુક્તિ તીર્સો લીલા કથા રસની સેવણ મંતરેણ, ભગવાન વ્યાસ એમ કહે છે. આ કળિયુગમાં સંસારરૂપી સાગરને તરવા ઈચ્છનારા મુમુક્ષુ માટે નાન્યહ પ્લવઃ ભગવતઃ પુરુષોત્તમસ્ય, બીજું કોઈ નાવ નથી, બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો ભગવાનના ચરિત્ર અને કથા એનું શ્રવણ કરવું. લીલા કથા રસની સેવણ મંતરેણ. ગઈકાલની કથામાં પૂજ્યપાદ ગુરુજી એટલી સરસ વાત કરી, ભગવાનના ચરિત્રો સાંભળ્યા જ કરીએ, ભગવાનના એકાંતિક સંતો અને ભક્તોના ચરિત્રો શ્રવણ કર્યા જ કરીએ. ફરીવાર યાદ કરાવીશ, ગુરુજીએ ઘણી વાર કહ્યું છે, પુરુષ ભક્તોએ મહારાજ સમકાલીન કે અત્યારના જે એવા સારારી ભક્તો છે, એના જીવન, એના સદગુણો, એની દિવ્ય ઘટનાઓ વારંવાર વિચારવી, વાંચવી જ જોઈએ. સ્ત્રી ભક્તો સ્ત્રી ભક્તોના ચરિત્રો જાણે. મહારાજને જેણે રાજી કર્યા છે એવા મુક્તોના જીવન જ્યારે વાંચીએ છીએ ને, ત્યારે એના જીવનથી આપણું જીવન ઘડાય છે.
જ્યોત બીજી જ્યોતને સળગાવે છે, એવી જ રીતે જીવન બીજા જીવનને બનાવે છે। એમાં પણ ઇતિહાસના આવા જે ભક્તો છે, આ બધા જે નામ આપણે સાંભળીએ છીએ ને, પીપળી ગામના દરબાર દાદાભાઈ ઓધવજી નામે આ વણિક, જેની વાત આપણે ભક્ત ચિંતામણીની કથા વખતે વચ્ચે લીધી હતી, અહો જુદી જુદી જ્ઞાતિમાં જન્મેલા મહાન પ્રેમી ભક્તોના બધા નામો છે। જુદા જુદા ગામો, જુદી જુદી જ્ઞાતિઓ, તેમ છતાં ભક્તો એવા થયા કે જેણે મહારાજના હૃદયમાં સ્થાન મેળવી લીધું। નાની મોટી બંને બોરુમાં શાહ રાઘવજી અને સોની હીરાભાઈ ઘણા સુખી અને સારા સત્સંગી છે। પચ્છમ ગામમાં વિપ્ર ઉદ્ધવજી અને જેરાજ તથા દેવજી એ બે કણબી સારા હરિભક્ત છે। ગાંફ ગામમાં તે પ્રદેશના રાજા ગણાય તેવા દરબાર મનુભા, વિપ્ર વસ્તા રાવળ, કણબી લવજીભાઈ આ પણ સારા હરિભક્તો છે। ધવલ બંદર મે પૂજા ભાઈ ભૂપા, ધવલ બંદર મે પૂજા ભાઈ ભૂપા, હરિજન શિરોમણિ અનુપા। ધવલ બંદર મહારાજના સમયમાં ધોલેરા એ બંદર હતું, એટલે ધોલેરા બંદરમાં દરબાર પૂંજાભાઈ આ પણ અનુપમ અને શિરોમણિ સત્સંગી છે। કેવા છે, પોતાનું તન ધન ગામ ગરાસ બધું જ તેમણે ભગવાનના ચરણોમાં તત્કાળ અર્પણ કરી દીધું છે। ફરીવાર જુઓ, તન ધન ગામ ગરાસ બધું જ તેમણે ભગવાનના ચરણોમાં તત્કાળ અર્પણ કરી દીધું છે। વચનામૃતમાં રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, મહારાજ જીવનો મોક્ષ કેવી રીતે થાય? આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો આ પ્રશ્ન ગ્રહસ્થ ભક્તો માટે પ્રેરક છે। રઘુવીરજી મહારાજ જાણે કે એમ પૂછવા માગે છે કે મહારાજ, અમે ગ્રહસ્થાશ્રમી અનેક વિટંબણામાં વિતાયેલા હોઈએ, અમારો મોક્ષ કેવી રીતે થાય? મહારાજે કહ્યું, ગ્રહસ્થાશ્રમી હોય તેમ છતાં ધન કુટુંબ પરિવાર એ સર્વે ભગવાનને અર્થે કરી રાખે અને ભગવાનને અર્થે કામ ન આવે તેનો તત્કાળ ત્યાગ કરી દે તો નારદ સંકાદિક એનું જેવું કલ્યાણ થાય છે, એવું જ કલ્યાણ એ ગ્રહસ્થાશ્રમી હરિભક્તનું પણ થાય છે। હમણાં જ આગળ વાત આવી એભલ ખાચરનો પરિવાર કેવો હતો, તો પોતાના જ ઘરમાં મહેમાનની જેમ રહેનારો હતો। માલિક તો મહારાજને માનતો હતો, ભલે આપણે ઘરમાં રહીએ પરિવારમાં રહીએ પણ એમ માનીએ આ બધું મહારાજનું છે, એની આજ્ઞાથી આપણે કરીએ છીએ, એને રાજી કરવાને માટે આપણે કરીએ છીએ। આમ જ્યારે અનાસક્ત ભાવે કરીએ છીએ ને, મહારાજનું જ બધું છે એમ માનીને કરીએ છીએ ને, પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે, સંસારમાં પણ જ્યારે ભગવાનને મોટા પુરુષની આજ્ઞાથી આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એમ ભાવના જાગે ને, ત્યારે સંસાર પણ સત્સંગ બની જાય। જીરો હોય, મીંડું હોય અને જીરોની આગળ એકડો ખાલી લગાડી દો તો શું થાય, વેલ્યુ બની જાય ને? ઇઝ ધેર એની વેલ્યુ ફોર ઝીરો? નો। પણ ઇફ ખાલી એક ડિજિટ આગળ મૂકી દો એ વેલ્યુએબલ બની જાય, ઝીરોની કોઈ વેલ્યુ નથી। સંસાર કે સંસારની પ્રવૃત્તિથી ક્યારેક કલ્યાણ ન થાય। વાસુદેવ મહાત્મ્યમાં એક એવો પ્રસંગ આવે છે, લૌકિક પ્રવૃત્તિ ક્યારેય પણ શાંતિ ન કરી શકે। ભગવાન નારાયણ નારદજીને કહે છે, લૌકિક પ્રવૃત્તિમાં ક્યારેય શાંતિ રહી જ નથી, કાંઈમાં તમોગુણનો ભાવ, કાંઈમાં રજોગુણનો ભાવ અને કાં તો સત્વગુણનો ભાવ, જ્યાં માયાના ત્રણ ગુણનો ભાવ છે ત્યાં અશાંતિ જ છે। એટલે સંસાર છે કે સંસારની પ્રવૃત્તિ છે એ બંધન એટલા માટે કરે છે, ગઈકાલની કથામાં ગુરુજીએ વાત કરી, સાકળ લોઢાની હોય તો પણ બાંધવાની, સોનાની હોય તો પણ બાંધવાની, વાત સાચી ને? સાકળ એ સાકળ છે, કેવી રીતે છૂટવું, છૂટવા માટેનો માર્ગ એક જ છે, આપણી જાતને ઉગાડી નાખવાની છે, આપણી જાતને ભૂલી જવાની છે। એક બીજને વૃક્ષ બનવું હોય ને, બીજને વૃક્ષ બનવું હોય
तो बीज ने जमीन में दटावु पड़े, पोताना अस्तित्व ने उगाड़वु पड़े, त्यार पछी ए बीज माथी अंकुर थाय अने अंकुर माथी वृक्ष थाय। एम आ जीवने मुक्त दशा पामवी होय ने तो एना माटेनो एक ज मार्ग छे, मोह अने ममता एने उगाड़वी पड़शे। अहम अने ममत्व आज बे बंधन छे मोटा मोटा, ये ज मायानुं स्वरूप छे। तमारे के अमारे बधाए आज रीते प्रवृत्ति करीशुं ने तो ज महाराज सुधी पहोंचाशे। बाकी कोक माटे लोढ़ानी साकळ छे ने कोईक माटे सोनानी साकळ छे। राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया। लखी नाख्यो, बिना विवेक भेख सब दुखिया, संत सुखी संसार में। तन धन गाम गरास बधु तेमने आपना चरणों में तत्काल अर्पण कर दीधु। कोने? धोलेरा बंदर ना दरबार पूंजा भाई, अमरीश राजा ना जेवा तेवो आत्मनिवेदी भक्त छे। भगवाननी सेवामां तेणे पोतानुं शरीर घसी नाख्युं छे। अन्न जळ भगवानने अर्पण करीने ज ग्रहण करे छे। प्रसादी कर्या विना वस्त्र पण शरीर उपर धारण करता नथी। सारा भगवानना भक्तने कया कया चरित्रो सांभळवा जोईए, केवा केवा सद्गुण जीवनमां केळवा जोईए, बधी वात भैरामदास स्वामी श्रीजी महाराज ने कहे छे। प्रसंग में आवी गई अमरीश राजा जेवी आत्मनिवेदी भक्ति, पोतानु सर्वस्व भगवान ने अर्पण। रात दिवस भगवान नी सेवा नाज घाट संकल्प करे छे। ते सिवायना बधा ठाठ माठ तजी दीधा छे। अने तेमना धर्मपत्नी पटराणी पण एवा हरि भक्त छे। तेमना मनमां पण भगवान सिवायनो अन्य संकल्प ज थतो नथी। ते दरबारना बहन अजूबा छे, ते पण भगवानना अनन्य भक्त छे। लो, तोलेराना अजूबा छे, फूलीबा छे, केवा मोटा मुक्તો થયા। ભગવાન સિવાયના બીજા સુખોને તેમણે આરામ કર્યા છે। શ્રી હરિ અને સંતોના નિવાસ માટે ધોલેરામાં સારું મંદિર કરાવવા માટે ઈચ્છા રાખે છે। દરબાર પૂંજાભાઈ, તેમના રાણી અને બહેને તીવ્ર તપ શરૂ કર્યું છે। દ્રઢ બ્રહ્મચર્ય વ્રત રાખીને શરીરને એકદમ સુકવી નાખ્યા છે। દેશ દેશમાં આવા અપાર હરિભક્તો છે જેનો ગણતા પાર આવે એમ નથી। વ્યવહારમાં સમર્થ હોય કે દુર્બળ હોય, સત્સંગમાં તો એક એકથી ચડિયાતા છે। જોયું? વ્યવહારમાં દુર્બળ હોય કે સમર્થ હોય, કોઈ સુખી હોય કોઈ ગરીબ હોય, કોઈ રાજમહેલમાં રહેતા હોય કોઈ ઝૂંપડામાં રહેતા હોય, કોઈ અમીર છે કોઈ ગરીબ છે, કોઈ રાજા છે કોઈ રંક છે, પણ જેને જેને મહારાજ આ સત્સંગ આપનો યોગ આ સંતોનો યોગ થયો છે, આ બધા હરિભક્તોના જીવન એક એકથી ચડિયાતા છે। આજે આપણને આનંદ એ વાતનો ચોક્કસ થાય, આ ભક્તોના જીવન જ્યારે સાંભળીએ વાંચીએ ત્યારે આપણને સંતોષ થાય, આપણા હૃદયમાં હા પડે એવો પરિવાર પૂજ્યપાદ ગુરુજી આપણને આપ્યો છે। આ લોયાધામ પરિવાર કેવા હરિભક્તોના દિવ્ય જીવન છે, આપણા સંતો કેવા છે, આપણા હરિભક્તો કેવા છે, અખંડ આ વાતનો વિચાર કરવો જોઈએ। આપણે સાંભળ્યું હતું ને, 100માંથી 90 માણસો નથી મળ્યું એના જ વિચારો કરી દુઃખી થઈ રહ્યા છે। આખી દુનિયાની ટ્રેજેડી ઓફ ધ વર્લ્ડ, મળ્યું છે એનો વિચાર કરનારા ખૂબ ઓછા છે, નથી મળ્યું એના જ વિચારો કરનારા છે બધી જ દિશામાં। તમારે ને મારે વિચાર ચેન્જ કરવો પડશે। આપણને કેવા મહારાજ મળ્યા, આ પિયુડા મહારાજની કાલે ગુરુજીએ વાત કરીને, આ મૂર્તિ એવી કામણગારી છે, એવી ચિત્તચોર છે, કોઈને ધ્યાન ન કરવું હોય ને તો પણ ધ્યાન લાગી જાય ને એવી આ મૂર્તિ છે। આવા મહારાજ મળ્યા, કેવા ગુરુજી મળ્યા, જેના શ્વાસ શ્વાસમાં ભગવાનનો વાસ હોય, જેના જીવનમાં આપણને ભગવાનની ઝાંખી થાય એવું દિવ્ય જીવન, જેમની વાણી, જેમનું વર્તન, જેમની સાધુતા, જેમનો તપ, ત્યાગ, વૈરાગ્ય, કયા કયા સદગુણ, જાણે કે સદગુણના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર
આવા ગુરુજી મળ્યા, આ સંતો કેવા મળ્યા. આપણે એક એક સંતોના જીવન જોઈએ, આપણને જે મળ્યા છે, પૂજ્ય નિષ્કામ સ્વામી હોય, આપણા વહાલા નીલકંઠ સ્વામી હોય, ધ્યાન સ્વામી હોય, આજે જ ગુરુજી પૂછતા હતા ઠાકોરજીના શણગાર કોણ કરે છે. હવે તમે વિચારો, આપણા ધ્યાન સ્વામી ક્યારેય સાફો બાંધ્યો નહોતો, કારણ કે શ્રીજી સ્વામી હતા, સ્વામી મહારાજની ખૂબ સરસ સેવા કરે એટલે બીજા સંતોને અવકાશ ઓછો મળ્યો હોય. અને શ્રીજી સ્વામીને જવાનું થયું ત્યારે બધાને ચિંતા હતી કે હવે મહારાજને સાફા કોણ બાંધશે, પણ ધ્યાન સ્વામીએ એવી ઝુંબેશ ઉપાડી, એટલો સરસ અત્યારે સાફો બાંધે છે. અને એ સાફો બાંધવો ને દિલીપભાઈ, એ તો દર્શન કરનારને ખબર ન પડે ઘણી વસ્તુ, અંદર આવે ને એને જ ખબર પડે. મેં કહ્યું ને, ઘણી વસ્તુ અનુભવમાં જે ન હોય ને એની ક્યારેય કિંમત નથી સમજાતી. અમે તો જોયું છે સંતો સાફો કેવી રીતે બાંધે, પણ ત્યારે આપણને એમ થાય કેવા સંતો મળ્યા, જેને કેવળ ને કેવળ મહારાજને રાજી કરવાનું તાન, ગુરુજીને રાજી કરવાનું તાન, આ ભક્તોને રાજી કરવાનું તાન જીવન ઘસી નાખ્યું છે, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. ક્યારેક સંતોના સમર્પણનો જો આપણે વિચાર કરીએ ને, આ બધા સંતો, આપણે જ્ઞાન સ્વામી હોય, બધા સંતો, સંતોના સમર્પણનો જો વિચાર કરો ને તો આપણી આંખમાં આંસુ આવી જાય. એવા હરિભક્તો આપણને મળ્યા. લોયાધામ પરિવારમાં આટલી ઠંડીમાં તમે વિચારો, જોબ કરવાની અને જોબ કરીને સીધું અહીંયા મંદિરે આવવાનું, મોડું સુવાનું, કેટલા હરિભક્તો સવારે 4 વાગે જાગે છે, આપણે ભૂપેન્દ્ર કાકા 3 વાગે જાગે, કંડારીવાળા મુકેશભાઈની બધા 4 વાગે જાગે, 5 વાગે તો સ્ટોર ખોલવાનો, પણ તેમ છતાં મંદિરે આવી જવું, ખબરદાર થઈને આવી જવું. પૂજ્યપાદ ગુરુજી ઇન્ડિયાથી આવ્યા છે, આપણે કેમ ન જઈ શકીએ. પરિવારનો આગ્રહ હોય, ઝુંબેશ હોય પરિવારમાં કે આપણે તો મંદિરમાં જઈને કથા સાંભળવી છે, આવા ભક્તો મળ્યા છે. આ નાની વાત છે. પ્રાપ્તિનો વિચાર કરીએ, ત્યાર પછી મહિમાનો વિચાર, કેવું મળ્યું છે, અને ત્યાર પછી રાજીપાનો વિચાર. ભાઈરામદાસ સ્વામી મહારાજને, મહારાજની જ હાજરીમાં વહેલાલના ભક્તો કેવા સારા છે એની વાત કરે છે. એવું જ છે ને આમ તો, કે મહારાજ આ બધા હરિભક્તો જેવા જેવા છે ને, એ ભલબાપુનો પરિવાર હોય કે ડાંગરવા કરજીસણના હરિભક્તો હોય, જેતલપુર ગામડીના હરિભક્તો હોય, વડોદરા કે સુરતના હરિભક્તો હોય, મહારાજ એ બધા જેવા પરિવારો છે ને એવો જ આ પરિવાર છે. આમ સ્વામીએ વિનંતી કરી, જેસંગભાઈએ પાઘ ઉતારી મસ્તક શ્રીહરિના ચરણોમાં ધર્યું, ત્યારે ભગવાન શ્રીહરિ અતિ પ્રસન્ન થયા અને પોતાના બંને ચરણ કમળ જેસંગભાઈના મસ્તક ઉપર મૂક્યા. મહારાજ પણ રાજી થઈ ગયા. હા, મહારાજને એમ થયું, વાહ જેસંગભાઈ વાહ. વચનામૃતમાં મહારાજ કે મોટા મોટાની શહીદી કરવી જોઈએ, સાક્ષી કરવી જોઈએ. હવે ભાઈરામદાસ સ્વામી જેવા સંત જેના માટે આવા સાક્ષી બનતા હોય કે મહારાજ આ હરિભક્તને ત્યાં જવા જેવું છે, હા, આવી રીતે ભાઈરામદાસ સ્વામી જેનો ભરોસો કરાવતા હોય એના ઉપર મહારાજ રાજી ન થાય. તમારે ને મારે મહારાજને જો રાજી કરવા હશે ને તો કોઈક મોટા સંત, કોઈક મોટા પુરુષ એ આપણી ભલામણ મહારાજને કરી શકે ને એવું જીવન તો કરવું જ પડશે. આપણા બળે ત્યાં સુધી પહોંચાય એવું નથી. અને રાજી થઈને ફૂલના હાર આપ્યા, શ્રીહરિ વહેલાલ ગામ જવા માટે તૈયાર થયા, બધા સંતોને સાથે લીધા, સૂર્ય દર્શન કરવા આવ્યા. ત્યારે સવારના પહોરમાં ઘનશ્યામ શ્રીહરિ અશ્વ ઉપર બેઠા, બધા દરબારો શ્રીહરિની સાથે રહ્યા, બધી સવારી પોતપોતાને ઘેર મોકલી દીધી. શ્રીહરિએ જે કહ્યું તે પ્રમાણે દરબારોએ અશ્વ સાથે રાખ્યા, તો પણ 100 જેટલા સવારો રહ્યા. ડંકા નિશાન કંઈક વાજિંત્ર પણ રાખ્યા હતા. જેતલપુરનો યજ્ઞ પૂરો થયો, મહારાજે બધાને જવાની આજ્ઞા કરી હતી. થોડા જ હરિભક્તો જોડે રાખ્યા, જે ઘોડાવાળા હતા એવા દરબારોને, તો પણ કેટલા 100 સવારો, એટલે 100 હરિભક્તો મહારાજની જોડે હતા. તે સમયે આસારામ અને ઉગરચંદભાઈ ટીમણ લઈને ગામ બહાર આવ્યા, 2 ગાડા ભરીને સુખડીના લાડુ કરાવ્યા હતા. બપોરે જ્યાં સહુ જમ્યા ત્યાં સુધી તે બંને ગાડાને સાથે લીધા હતા. લગભગ સાંજ સમયે વહેલાલ ગામ પહોંચ્યા. ગામના બધા હરિભક્તો સામે આવ્યા, શ્રીફળ અને ફૂલહાર હાથમાં લીધા. સહુના હૃદયમાં આનંદ છવાયેલો હતો. ગામમાંથી ઘણી જાતના અપાર વાજિંત્ર લાવ્યા હતા, તે સહુ અલગ અલગ રીતે વગાડતા હતા. મનમાં પ્રેમભાવ હોવાથી સહુ કીર્તન ગાતા હતા. ગુલાલ ઉડાડીને તેની ધૂમ મચાવી દીધી હતી. બધા હરિભક્તો પાસે આવીને ફૂલના હાર પહેરાવીને દંડવત પ્રણામ કરવા લાગ્યા. ચરણકમળ આગળ શ્રીફળ ધરતા હતા.
અને સહુની આંખોમાં હેત ઉભરાતું હતું. તે વેળાએ શ્રીહરિએ બધા વસ્ત્રો સોનેરી પહેર્યા હતા, વિચિત્ર અલંકારો ધારણ કર્યા હતા. અશ્વને પણ સોનેરી વસ્ત્ર અને આભૂષણોથી શણગાર્યો હતો. તે સમયે અશ્વની શોભા એટલી સરસ જણાતી હતી માનો કે દેવલોકમાંથી વિમાન ઉતરી આવ્યું હોય. કોઈ તો એમ કહેતા હતા કે મૂર્તિમાન ગરુડજી આવ્યા છે. તે અશ્વ ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન હતા. શ્યામ સુંદર શ્રીહરિ આવી રીતે શોભી રહ્યા હતા. ડાબા હાથમાં લગામ લીધી હતી, જમણા હાથમાં રૂમાલ રાખ્યો હતો. તેને મુખ આડે વારે વારે રાખતા હતા. લલાટમાં કેસર ચંદન ચર્ચ્યું હતું અને તેના મધ્યમાં કુંકુમનો ચાંદલો કર્યો હતો. જરિયાન પાઘમાં મોતીના તોરા લટકાવ્યા હતા. ગામને દરવાજે આવ્યા ચોપદાર છડી બોલતા હતા, અપાર વાજિંત્રો વાગતા હતા, બંદૂકોનો અપાર અવાજ થતો હતો. જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે અપાર મસાલો કરી હતી. રાજ બજારને વિચિત્ર રીતે શોભાડીને તેમાં એક કતારમાં અનેક દીવાઓ કર્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિ સંતો હરિભક્તો સાથે વહેલાલ ગામ પધાર્યા એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.